નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજનો ટોપિક છે નાણાંનું મૂલ્ય અગાઉ આપણે નાણાંના જુદા જુદા પ્રકારોને લઈને ચર્ચા કરી હતી નાણું શું છે નાણાંના ઘટકો લઈને પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા છે કે એ કઈ રીતના કામ કરતા જોવા મળે છે તો હવે આપણે એક પ્રશ્ન થાય કે નાણાંનું મૂલ્ય શું ખુદનું કંઈક હોઈ શકે છે તો કે હા તો એ નાળાનું મૂલ્ય શોધવા માટે આજના સમગ્ર ટોપિકની આપણે ચર્ચા કરશું તો સૌથી પહેલા માટે બેરોમીટર હોય છે લંબાઈ માપવા માટે આપણે મીટરનો ઉપયોગ કરતા હોય છે અને અંતમાં છે કે પ્રવાહી વસ્તુ માપવા માટે લિટરનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આ પ્રસ્થાનોમાં જ્યાં શબ્દો લખેલા છે ને એનાથી તમે વાકેફ છો કે કોઈ વસ્તુ છે અને એને માપવા માટેનું એનું ચોક્કસ સાધન છે તો અહીંયા આ લખવા પાછળનું રીઝન શું છે તો આપણે જ્યારે વસ્તુના મૂલ્યની ચર્ચા કરીએ છીએ ત્યારે જેમ આ જુદી જુદી વસ્તુને માપવા માટે જેમ ચોક્કસ સાધનો છે ને મિત્રો એમ વસ્તુના મૂલ્યને માપવા માટે પણ નાણું છે એ ખૂબ મહત્વનું છે એટલા માટે જ એ લખ્યું છે કે વસ્તુના મૂલ્યને માપવા માટે નાણું પણ એક સાધન છે પણ હવે જ્યારે નાણાંની વાત કરશું કે નાણાંનું ખુદનું જે મૂલ્ય છે એ પણ સ્થિર હોતું નથી હવે આ સ્થિર શું કામ નથી હોતું આપણે બધા જ જાણીએ છીએ કે અર્થતંત્રમાં નાણાંના જે પુરવઠામાં વધારો કે ઘટાડો થતો હોય છે ત્યારે એના મૂલ્યમાં પણ કંઈક આવું જ જોવા મળે એટલા માટે લખ્યું છે છે કે કે તો પ્રશ્ન ને આ મૂલ્ય કેમ માપી તો એને લઈને જ હવે આપણે સમગ્ર મુદ્દાની ચર્ચા કરીએ તો સૌથી પહેલું જ આપ્યું છે કે નાણાંના મૂલ્યનો અર્થ હવે મિત્રો નાણાંના મૂલ્યનો અર્થ છે ને એ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વચ્ચે પણ એમાં મત મતાંતર રહેલા છે કોઈ કે એને વ્યાજનો દર કીધો છે તો કોઈ કે એને વિદેશી વિનિમય દર કીધો છે પરંતુ અંતિમ જે આવ્યું કે નાણાંની જે સામાન્ય ખરીદ શક્તિ છે એને આપણે નાણાંનું મૂલ્ય કહી શકીએ હવે થોડોક એના વિશે પરિચય મેળવીએ જેમ કે લખ્યું છે ને કે વ્યાજનો દર વ્યાજનો દર એટલે શું જેમ કે આપણી પાસે એક લાખ રૂપિયા પડેલા છે એ આપણે કોઈ વ્યક્તિને આપીએ અથવા તો બેંકને આપીએ એ બદલામાં ચોક્કસ વ્યાજનો દર આપણે શું કરીએ છીએ વસૂલ કરીએ છીએ આ જે વ્યાજ દર વસૂલ કરીએ છીએ ને વધારાનો એને આપણે શું કહે છે નાણાંનું મૂલ્ય કહે છે પરંતુ આને નાણાંનું મૂલ્ય ન કહેવાય આ તો આપણે નાણું જે આપેલું છે એના બદલાનું એને જે કંઈ વળતર આપવાનું હોય એ એને વ્યાજ સ્વરૂપમાં આપેલું છે એટલે પહેલો જે મંતવ્યો છે એમાં થોડાક પ્રશ્નો ઉદભવ્યા એટલા માટે બીજું જે છે કે વિદેશી વિનિમય દર વિદેશી વિનિમય દર એટલે શું તો કે એક દેશનું બીજા દેશના ચલણ સાથે આપણે જ્યારે રૂપાંતર કરીએ છીએ ત્યારે જે કંઈ દર નક્કી થાય છે તેને આપણે શું કહી શકીએ નાણાંનું મૂલ્ય કહી શકીએ પરંતુ આ છે વિદેશી વિનિમય દર છે અને વિદેશી વિનિમય દર કેવી રીતના નક્કી થાય છે આપણે સૌ છે એ અગાઉ પણ ક્યાંક ભણી ગયા છે કે એ સંપૂર્ણ આયાત નિકાસ ઉપર નિર્ભર હોય છે તો આપણે એને નાણાંનું મૂલ્ય ન કહી શકીએ અને હવે ત્રીજા ખ્યાલ ઉપર જઈએ કે નાણાંની સામાન્ય ખરીદ શક્તિ નાણાંની સામાન્ય ખરીદ શક્તિ એટલે શું મિત્રો તો કે એક એકમ નાણાં બદલ આપણે જેટલી વસ્તુ ખરીદી શકીએ તેને શું કહેવાય છે તો કે નાણાંની સામાન્ય ખરીદ શક્તિ હવે ખરીદ શક્તિ છે એ ક્યારેક વધુ પણ હોય છે અને ક્યારેક ઓછી પણ હોય છે તો અહીંયા આપણે જે નાણાંની સામાન્ય ખરીદ શક્તિ છે એ પણ ખૂબ મહત્વનું બને છે જેના દ્વારા આપણે કહી શકીએ છીએ આ સામાન્ય એક સ્વીકૃત ખ્યાલ છે કે જે નાણાંનું મૂલ્ય છે નક્કી કરવામાં મદદરૂપ બને છે હવે આપણે નાણાંના મૂલ્ય ઉપર જઈએ કે નાણાંનું મૂલ્ય અને ખરીદશક્તિ વચ્ચે સીધો સંબંધ છે મેં તમને હમણાં એનો વધારો ઘટાડો સમજાવ્યો ને કે કઈ રીતના એ કામ કરે છે કે જ્યારે ખરીદશક્તિ છે એ વધુ હશે તો નાણાંનું મૂલ્ય પણ કેવું હશે વધુ હશે એટલે બંને વચ્ચેનો સંબંધ કેવો છે વધારે છે અને ખરીદશક્તિ વધારે ક્યારે હોઈ શકે તો એના ઉપર જાય તો કે ખરીદશક્તિ અને ભાવ સપાટી વચ્ચે ઉલટો સંબંધ છે તો હવે જ્યારે આપણે ખરીદ શક્તિની વાત કરીએ છીએ કે આપણે એક એકમ નાણાં બદલ કેટલી વસ્તુ ખરીદી શકશું એ સંપૂર્ણ નિર્ભર કોના ઉપર રાખે છે ભાવ સપાટી હવે અહીંયા મિત્રો એમ કહે છે કે આ બંને વચ્ચે કેવો સંબંધ છે ઉલટો છે માની લો ભાવ વધારે હશે કોઈ વસ્તુના તો ખરીદી કેવી હશે તો કે ઓછી હશે એટલે ખરીદ શક્તિ કેવી થઈ ઓછી થઈ ખરીદ શક્તિ જ્યારે ઓછી થશે ત્યારે નાણાંનું મૂલ્ય પણ કેવું થશે ઓછું થશે એટલે ભાવ એ એ ઉપર નિર્ભર છે છે અને નાણાનું મૂલ્ય છે એ નક્કી કરવામાં મદદરૂપ બને છે તો અહીંયા તમને ત્રણેય કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયા હશે તો નાણાંની વ્યાખ્યામાં શું આવે છે મિત્રો તો અહીંયા લખ્યું છે કે નાણાના એક એકમ વડે જેટલી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થઈ શકે તેને નાણાંનું મૂલ્ય કહેવાય છે આવી વ્યાખ્યા રોબોટસન આપી છે આવી જુદી જુદી વ્યાખ્યાઓ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ પાસેથી મળેલી છે પરંતુ આપણે એક સર્વસામાન્ય રોબોટસનની અહીંયા વ્યાખ્યા લીધેલી છે એ શું કહેવા માંગે છે કે નાણાંના એક એકમ વડે જેટલી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થઈ શકે છે એટલે આપણે હમણાં એક એકમનું જે ઉદાહરણ લીધું હતું ને એના દ્વારા જેટલી વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તેને શું કહેવાય છે નાણાંનું મૂલ્ય કહેવાય છે અને આવું આપણને રોબોટસન દ્વારા છે એ માહિતી પ્રાપ્ત થાય છે હવે એને લઈને જ ક્રાઉથરે પણ થોડીક એની સમજણ માટે અલગ અલગ મૂલ્યના ઉચિત સિદ્ધાંતો છે આપવાનો પ્રયત્ન કરેલો છે અને એના માટે જ લખ્યું છે કે એ જે સિદ્ધાંતો છે એ ત્રણ જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા છે જેમાં સૌથી પહેલું છે જથ્થાબંધ મૂલ્ય એટલે કે એક એકમ નાણાં દ્વારા જથ્થાબંધ એકમો આપણે કેટલા ખરીદી શકીએ છીએ એને જથ્થાબંધ મૂલ્ય કહેવાય છે એ જ રીતના છૂટક મૂલ્યમાં કેવું છે એક એકમ નાણાં દ્વારા આપણે છૂટક વસ્તુ છે એ કેટલી ખરીદી શકીએ છે એને કહેવાય તો કે છૂટક મૂલ્ય કહેવાય અને છેલ્લું છે શ્રમ મૂલ્ય એક એકમ નાણાંના બદલામાં આપણે બજારમાંથી કેટલા એકમ શ્રમ છે એ ખરીદી શકીએ છે એ જે શ્રમ ખરીદી શકીએ છે એને શું કહેવાય છે શ્રમ મૂલ્ય તો ક્રાઉથરને એવું લાગ્યું કે ભાઈ આના ઉચિત ખ્યાલને સિદ્ધાંતને રજૂઆત માટે આપણે આવી જુદી જુદી ત્રણ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આ જ પદ્ધતિ પણ આગળ જઈને ક્યાંક ને ક્યાંક આપણને એના પ્રકારોમાં પણ તોડે ગણે અંશે જોવા મળશે એની આગળ જઈને જ આપણે ચર્ચા કરશું હવે જ્યારે વાત કરશું એક સ્લોગન ને લઈને કે નાણું એ નોકર તરીકે સારું છે પરંતુ માલિક તરીકે ખરાબ છે તો હવે સ્લોગન બાદ કે જે નાણાંનું મૂલ્ય છે એમાં બહુ મોટો ફેરફાર ન થવો જોઈએ ત્યારબાદની ચર્ચા કરીએ તો હવે વાત આવશે ભાવ ભાવસૂચક આંકની પદ્ધતિઓ હવે આપણે જે વાત કરી હતી ને કે નાણાંનું મૂલ્ય માપવા માટે એમાં બહુ મોટો ફેરફાર ન થવો જોઈએ આ બધી જ વસ્તુને લઈ અને એનું પણ એક સાધન છે કે જેના દ્વારા આપણે નાણાંનું મૂલ્ય માપી શકીએ છીએ અને એને નામ છે તો કે ભાવ સૂચક પદ્ધતિઓ છે કે જેના દ્વારા પણ આપણે નાણાંનું મૂલ્ય છે એ નક્કી કરી શકીએ છીએ તો હવે એમાં જઈએ મિત્રો થોડોક જે છે એનો પરિચય મેળવ્યો કે નાણાંના મૂલ્યને માપવા માટેનું એક તો એ સાધન છે જેને આપણે ભાવ સૂચક આંક કહીએ છીએ બીજી વસ્તુ એની વ્યાખ્યા ઉપર છે કે નાણાંના મૂલ્યમાં આવતા જે કંઈ પરિવર્તનો છે જે પદ્ધતિ વડે એને માપવામાં આવે છે તેને ભાવ સૂચકાંક કહેવામાં આવે છે તો અહીંયા એની વ્યાખ્યામાંથી પણ સ્પષ્ટ થાય છે કે નાણાંના મૂલ્યમાં આવતા જે કંઈ પરિવર્તનો છે એ પરિવર્તનોને માપવા માટેની જે કંઈ પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે ભાવ સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા ભાવ સૂચકાંકની વ્યાખ્યાથી પણ આપણે પરિચય થઈ ગયા કે એ શું કહેવા માંગે છે હવે આપેલું છે કે ભાવ સૂચકા જો વધારો થાય તો ભાવ સપાટી શું થવાની છે વધવાની છે કારણ કે એ જે આંકડો આવવાનો ભાવ સૂચકાંકનો એ વધારે કે ઓછો આવશે એના ઉપરથી ભાવો છે એ આપણે નિર્ભર રહેલા હોય છે તો અહીંયા લખ્યું છે ઉદાહરણ તરીકે જો આમાં વધારો થાય તો ભાવ સપાટી પણ શું થવાની છે વધવાની છે અને ભાવ સપાટી જો વધે તો નાણાંનું મૂલ્ય શું થવાનું છે ઘટવાનું છે તો અહીંયા ભાવ સૂચકાંકથી આપણે ભાવ સુધી ગયા અને અહીંયાથી આપણે નાણાંનું મૂલ્ય કેવી રીતના નક્કી થાય છે તેના વિશે પણ માહિતી મળી ગઈ હવે આપણે એના જુદા જુદા પ્રકારને લઈને વાત કરીએ કે ભાવ સૂચક આંકના પ્રકારો કેટલા છે તો કે ત્રણ પ્રકારો છે મેં તમને ક્રાઉથરનું જ્યારે આપણે વાક્ય વાંચતા હતા ત્યારે કીધું હતું કે આમાં કેટલાક મુદ્દાઓ છે આપણે ફરી પાછા પણ આગળ એના પ્રકારોમાં જોશું તો અહીંયા એના જુદા જુદા જે પ્રકારો આવ્યા છે એમાં સૌથી પહેલું છે છૂટક ભાવાંક છૂટક ભાવાંક છે એ સીધો ગ્રાહકની ખરીદ શક્તિ ઉપર આધાર રાખે છે બીજો ભાવંક છે જથ્થાબંધ ભાવંક જે વેપારી અને ઉદ્યોગપતિ માટે ખૂબ મહત્વના હોય છે કારણ કે એના ભાવો દ્વારા જ એની આગળની નીતિઓ નક્કી થતી હોય છે અને છેલ્લું છે સામાન્ય સામાન્ય એટલે શું તો કે કોઈ એકને બધે બધા પ્રકારની વસ્તુઓનું એક બકેટ કે બાસ્કેટ બનાવીને એમાં સિલેક્ટેડ વસ્તુના ભાવ શું કરવાના છે નક્કી કરવાના છે કારણ કે અર્થતંત્રમાં તો લાખોના માટે જે છે એ વસ્તુનું ઉત્પાદન થાય છે તો આપણે કઈ વસ્તુના ભાવને લઈ અને એનો ભાવ સૂચકા કાઢવો પડે એના કરતાં શું કરીએ છીએ આપણે કોઈ એકને બદલે બધી જ વસ્તુને સાથે લઈએ છીએ એક બર્કેટ કરીએ છીએ અને એનો સામાન્ય ભાવ સપાટી દ્વારા શું કરીએ છીએ સામાન્ય ભાવ કાઢીએ છીએ હવે આ જ્યારે સામાન્ય ભાવની આવી રીતના વાત કરશો ને તો એમાં પણ બે જુદા જુદા મુદ્દાઓ આપણે આવવાના છે પહેલો છે સાદો ભાવ સૂચકાંક અને બીજો છે ભારિત ભાવ સૂચકાંક મેં તમને બકેટ વાળી સિસ્ટમ જે કીધી ને એવી સિસ્ટમ અહીંયા કામ કરશે કે એ કઈ રીતના હશે અને એના ઉદાહરણ પણ આપણે જોવાના છે તો આ ત્રણ જુદા જુદા પ્રકારમાંથી આપણે જે જોવાનો છે એ સામાન્ય ભાવાંક સામાન્ય ભાવાંકમાં કયા કયા પ્રકાર આવે છે તો ફરી પાછું જોઈ લઈએ એક સાદો અને બીજો છે ભારિત તો આ બંને મુદ્દાને લઈ અને હવે પછી આપણે આગળના ટોપિકમાં એની વિશેષ ચર્ચા કરીએ તો સૌથી પહેલું છે ભાવ સૂચક આગ્નિ રચના પદ્ધતિ આ બે જે જુદા જુદા પ્રકારોની આપણે ચર્ચા કરીએ ને એની પહેલા આ રચના કેવી રીતના થાય છે આખી જ તો એના ઉપર આપણે થોડાક મુદ્દાઓ છે એની ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલું છે ભાવાંકનો ઉદ્દેશ નક્કી કરવો ભાવાંક આપણે જે અહીંયા અલગ અલગ કીધા કે સાદો ભાવાંક છે કે ભારિત છે તો અહીંયા જ એનો ઉદ્દેશ પણ નક્કી કરવાનો છે કારણ કે અર્થતંત્રમાં જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા ભાવાંકો મેળવવામાં આવે છે તો એમાંથી કયા ઉદ્દેશ મુજબ આપણે ભાવાંક કાઢવો છે એ ઉદ્દેશ કરવાનો છે કે પાયાના વર્ષની પસંદગી ઉદ્દેશ નક્કી કર્યા પછી આપણે જે વર્ષ છે એની પસંદગી કરવાની છે હવે એની પસંદગી જ્યારે કરવા જઈએ ને ત્યારે આપણને પ્રશ્ન થાય કે સાહેબ કયા આપણે જે વર્ષની નિયુક્તિ કરવી જોઈએ તો એના માટે અહીંયા બે એના જુદા જુદા છે એક છે એવી રીતના આપણે અત્યારના બે માં છીએ તો એની પહેલા કઈ શ્રેણી આવી બે ને હવે કઈ આવશે બે એકવીસ તો એને કહેવાય શ્રેણી આધાર વર્ષ આગળના વર્ષને આધાર લઈ અને ચાલુ વર્ષના ભાવોને શોધ કરવાનો પ્રયત્ન કરો તો આવી રીતના બે જુદા જુદા વર્ષો છે એની પસંદગી કરવાની છે હા જે પાયાના વર્ષ કીધા એમાં આઝાદી પછી એના કન્ટિન્યુ પાયાના વર્ષ તરીકે સ્વીકારેલા છે અહીંયા થોડાક નંબર આપ્યા છે ઓગણીસો ત્રેપન છે ઓગણીસો એકસઠ છે બે હજાર પાંચ છે બે હજાર બાર છે હજી પણ એક બે આંકડા છે હવે તમને આ જોઈને એમ થાય કે સાહેબ આ જ વર્ષ કેમ લીધા હશે તો આના માટે મિત્રો એના અલગ રીતના પણ એની પસંદગી કરવામાં આવે છે કે જે વર્ષમાં કોઈ મોટો ફેરફાર ન થયો હોય કોઈ અસામાન્ય ઘટનાઓ ન બની હોય તેવા વર્ષને જ માત્ર શું કરવાનું છે પસંદ કરવાનું હવે આપણે સાહેબ કે સાહેબ આ અસામાન્ય ઘટનાઓ એટલે શું તો કે કુદરતી અથવા તો કૃત્રિમ જે આપત્તિઓ આવી હોય હવે માની લો હું તમને બીજા બધા જ વર્ષને છોડીને બે હજાર વીસમાં લઈને આવું કે બે હજાર વીસમાં જે કોવિડ નાઇન્ટીન છે આ વર્ષને આગળના વર્ષોમાં ક્યારેય અભ્યાસમાં નહીં લેવામાં આવે શું કામ આને કહેવાય અસામાન્ય વર્ષ કારણ કે આ વર્ષમાં જે કાંઈ ભાવ વધારો હશે ભાવ ઘટાડો હશે એ કોના ઇફેક્ટને લઈને હશે તો કે કોવિડ નાઇન્ટીન રિલેટેડ હશે તો આવા વર્ષને ક્યારેય પસંદ કરવામાં નથી આવતું સામાન્ય વર્ષ હોય કે જેમાં મોટા ભાવમાં વધઘટ ન થયેલી હોય વર્ષમાં એ વર્ષની પસંદગી છે એ જ શું બનતી હોય છે પાયાના વર્ષની પસંદગી બને છે તો આપણે જ્યારે પણ ભાવાંક શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પાયાના વર્ષની પસંદગી પણ ખૂબ જરૂરી છે ત્યાર હોય છે કે વસ્તુઓની પસંદગી કરવી વસ્તુઓની પસંદગી કરવા માટે આપણે જુદા જુદા મુદ્દાઓ લેતા હોય છે એક તો ગ્રાહકની રસ રુચિ અને ટેવ બીજું કે એ વસ્તુ છે એ પ્રમાણિત હોવી જોઈએ જુદા જુદા સમયે અને સંજોગો અનુસાર અથવા તો સ્થળો અનુસાર પણ એ વસ્તુનો ઉપયોગ થતો હોવો જોઈએ એ બધી વસ્તુને લઈને જ આપણે પ્રમાણિત કરીને શું કરવાનું છે તો કે એની પસંદગી કરવાની છે તો એ પણ આપણે ખાસ યાદ રાખશું કોઈ એક અનુસંધાનમાં જ આપણે કોઈ વસ્તુની પસંદગી નથી કરવાની વસ્તુઓની કિંમત છે એને શું કરવાની છે એકત્રિત કરવાની છે હવે જ્યારે વસ્તુઓ ઘણી બધી છે અર્થતંત્ર આપણે પહેલા જ કહીએ છે તો આપણા માટે પણ પ્રશ્ન રહે કે આ વસ્તુઓની જે કિંમતો છે એ એકત્રિત કરવા માટે આપણે છૂટક બજારમાં જવું કે જથ્થાબંધ બજારમાં છૂટક બજારમાં જુદા જુદા સ્થળે એની જુદી જુદી કિંમત હોય શકે તો જથ્થાબંધ કિંમત પણ આપણે લઈ છીએ અથવા તો એને એકત્રિત કરી જુદા જુદા અને એની સરેરાશ કાઢીને એનો જે ભાવ નક્કી થાય એ આપણે ઉપયોગમાં લેવો જોઈએ ત્યાર પછી છે ટકાવારી કાઢવી આજે બધી વસ્તુ થઈ ગઈ પછી એની શું કરવાની છે ટકાવારી કાઢવાની છે ચાલુ વર્ષના ભાવની ટકાવારી બરાબર ચાલુ વર્ષનો જે ભાવ હશે ગુણ્યા શો કે શો શું કામ લેવામાં આવે છે તો કે દરેક વર્ષ પછી જે વસ્તુની કિંમત નક્કી થયેલી છે એને સો ટકા જ લેવામાં આવે છે માની લ્યો આપણે બે હજાર ઓગણીસનું વર્ષ લઈ એમાં કોઈ વસ્તુનું ઉદાહરણ લઈ કે આટલી કિંમત હતી એને આપણે કેટલા ધારીએ છીએ સો ટકા પછી આપણે ચાલુ વર્ષમાં એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના આપણને લખ્યું છે કે પાયાના વર્ષના ભાવો એટલે આપણી પાસે બી હોવું જરૂરી છે એક તો ચાલુ વર્ષના ભાવો અને બીજા કહે છે પાયાના વર્ષના ભાવો એના આપણને શું મળશે ચાલુ વર્ષના ભાવની ટકાવારી પ્રાપ્ત થશે અને છેલ્લે છે સરેરાશ કાઢવી જે ગાણિતિક પદ્ધતિ દ્વારા જ છે એનું નિરૂપણ થઈ છે એ કેવી રીતના સરેરાશ કાઢવાની હોય છે એ આપણે સચોટ ઉદાહરણ ઉપર જ્યારે બંને પદ્ધતિઓ જોશું એમાં હું તમને શીખવાડીશ ત્યારે એનાથી જ તમને આઈડિયો આવી જશે કે આ સરેરાશ છે એ ગાણિતિક પદ્ધતિ દ્વારા કેવી રીતના છે એ કાઢવામાં આવે છે તો મિત્રો આ થઈ ગયું ભાવસૂચક આંકની રચના જે પદ્ધતિ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ દરેક બાબતો આપણે આવરી લીધી છે હવે જે છે જે આપણે પ્રકારની વાત કરી હતી સામાન્ય ભાવાંકના જે જુદા જુદા બે પ્રકાર એમાં પહેલો જે પ્રકાર થયો છે સાદો ભાવ સૂચક આ હવે સાદો ભાવ સૂચન આ જ્યારે પણ લખીએ ત્યારે આપણે ખબર જ છે કે એ સામાન્ય ભાવાંકનો જ એક પેટા પ્રકાર છે બીજું આનું નામ છે સાદો ભાવંક એવું પણ કહેવામાં આવે છે કારણ કે ઘણી વખત આ બહુ લાંબુ નામ થાય એવું આપણને લાગે એના માટે સાદો ભાવાંક પણ આને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે થોડીક એની અર્થ અને વ્યાખ્યા ઉપર જ નજર કરીએ કે કેવી રીતના કામ કરે છે ઉપભોગની બધી વસ્તુઓને સમાન મહત્વવાળી ગણીને તેના ભાવમાં થયેલા ફેરફારને આધારે નાણાંના મૂલ્યમાં આવેલા જે કંઈ પરિવર્તનો માપવામાં આવે છે તેને સાદો ભાવ સૂચકા કહે છે જો મિત્રો અહીંયા એક જ શબ્દ ઉપર આપણે નજર રાખવાની છે એમાં નામ શું લખ્યું છે કે ઉપભોગની બધી મહત્વની વસ્તુઓને એમાં કઈ છે સમાન મહત્વ વાળી વસ્તુ છે એક જ ગણવાનું છે ને જુદી જુદી વસ્તુઓને આપણે એમ નથી ડિવાઈડ કરવાની કે કરિયાણો છે શાકભાજી છે એમ જુદી જુદી વસ્તુમાં નથી લઈ જવાનું માની લ્યો કે શાકભાજી છે તો બધા શાકભાજીને એક બકેટમાં રાખી અને એમાંથી જે મહત્વવાળી છે સમાન મહત્વવાળી એ વસ્તુના શું કરવાના છે ભાવ કાઢવાના છે તો અહીંયા એ ભાવમાં શું કઈ ફેરફાર થયેલા છે એ ફેરફારના આધારે શું થવાનું છે નાણાંના મૂલ્યોમાં શું પરિવર્તનો આવ્યા છે તે માપવામાં આવે છે અને આ જે માપવાની આખી પદ્ધતિની રચના થાય છે તેને શું કહેવાય છે સાદો ભાવ સૂચક આ કહેવામાં આવે છે હજી કદાચ વ્યાખ્યામાં તને તમને કન્ફ્યુઝ લાગે કે આ કઈ રીતના કામ કરે છે તો એના ઉપર હવે આપણે થોડાક પ્રેક્ટિકલ ઉદાહરણો પર છે કે માની લો આપણે બે જુદા જુદા વર્ષને લઈ એક બે હજાર સાતનું વર્ષ છે અને બીજું છે વર્ષ બે હજાર તેર પેલું આધાર વર્ષ લીધું છે અને હવે આપણે ચાલુ વર્ષમાં એની જે કંઈ ટકાવારી ફેરફાર થઈ હશે એના વિશે ચર્ચા ચર્ચા કરીએ મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે છે છે એ સમગ્ર કેની સાદા ભાવ અથવા સાદા ભાવાંકને લઈને આપણે ઉદાહરણ જોઈએ છે અહીંયા ત્રણ જુદી જુદી વસ્તુઓને આપણે ઉદાહરણ સ્વરૂપમાં લીધું છે એ વસ્તુ બી વસ્તુ અને સી વસ્તુ તમે એમ પણ લઈ શકો અહીંયા જો લખવું હોય ઉદાહરણમાં તો શાકભાજી પણ લખી શકો કરિયાણું પણ લઈ શકો અને પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિસિટી બિલથી લઈ અને મોબાઈલ બિલ સુધી તમે સીમા ડાયવર્ટ કરી શકો છો તો એ તમને સચોટ પણ સમજાઈ જઈ શકે અને એની વસ્તુની કિંમતો પણ થોડોક એનો આઈડિયો આવી શકે છે આ માની લો એ વસ્તુ છે એના આધાર વર્ષ આધાર વર્ષ એટલે કયું લીધું છે આપણે બે હજાર ને સાતનું વર્ષ એમાં એની કિંમત કેટલી છે બે રૂપિયા છે સરેરાશ એની કિંમત છે એ બે રૂપિયા છે વર્ષ બધાયમાં આપણે જેની ટકાવારી નીકળશું એ બધાયમાં કેટલી હશે સો ટકા હશે મેં તમને પહેલા પણ જ્યારે ટકાવારીનું વાત કરી ત્યારે પણ કીધું હતું કે દરેક વર્ષને આપણે સો ટકાના આધારે જ એની રચના કરવાની છે તો સૌથી પહેલા આધાર વર્ષ એના બે રૂપિયા છે બી વસ્તુ છે એના આધાર વર્ષમાં ચાર રૂપિયા છે અને સી વસ્તુના આધાર વર્ષના જે ભાવો છે એ આઠ રૂપિયા છે બધાયમાં સો ટકા જ લઈને આપણે જોવાનું છે હવે પ્લસ plus ની નિશાની શું કામ કરેલી છે મિત્રો ટકાવારીમાં તો કે સો plus સો plus સો એટલે કેટલા થાય ત્રણસો અને વસ્તુ કેટલી છે એક બે અને ત્રણ તો અહીંયા આપણે જે સરેરાશ કાઢવાની વાત કરી હતી પહેલા ટકાવારીનો સરવાળો અપોન શું મૂકશું વસ્તુઓની સંખ્યા તો કે ત્રણ છે તો અહીંયા આપણે જ્યારે છે દુડાડશું તો આપણને જવાબ કેટલો મળે છે સો ટકા તો માની લ્યો સરેરાશ કાઢવી છે કોઈ વસ્તુને લઈને એના ભાવાંક શોધવા માટે તો જે આધાર વર્ષ છે એના કેટલા થયા સો ટકા થયા હવે એ જ વસ્તુ આપણે લઈને જાશું કયામાં ચાલુ વર્ષમાં જે બે હજાર તેર નું વર્ષ આપણે લીધેલું છે ઉદાહરણમાં તો ચાલુ વર્ષમાં જે બે હજાર સાત કરતા જે ભાવો હતા એમાં વધારો થયેલો છે તો સૌથી પહેલા બે રૂપિયા હતા એના હવે કેટલા થઈ ગયા છે ચાર રૂપિયા થઈ ગયા છે ચાર રૂપિયા હતા એના હવે કેવા છે દસ રૂપિયા અને છેલ્લે c ના આઠ રૂપિયા હતા એના હવે કેટલા છે બાર રૂપિયા તો મિત્રો સમય જતા કિંમતમાં શું થયેલો છે આ મોટો વધારો થયેલો છે હવે આપણે એની ટકાવારી શોધવાની છે મેં સૌથી પહેલી ટકાવારી તમને શોધીને આપી છે હવે ટકાવારી શોધવા માટે શું કરવાનું છે તો અહીંયા આપણે એનું સૂત્ર આપ્યું હતું ચાલુ વર્ષના ભાવો તો ચાલુ વર્ષના ભાવો લેખા છે કેટલા લખ્યા છે અહીંયા સૌથી પહેલા ચાર રૂપિયા લેખા છે ગુણિયા આપણે કેટલા કર્યા છે સો કર્યા છે અને એને અપોન આપણે પાયાના વર્ષના ભાવોને લેશું તો પાયાના વર્ષના ભાવ કેટલા છે બે રૂપિયા છે તો આની ટકાવારી આપણે શોધીએ તો કેટલી મળશે એ જ રીતના બી વસ્તુની જે કિંમત છે એ દસ છે તો આપણે એમાં પણ ચાલુ વર્ષના અને પાયા વર્ષના ભાવ લઈએ તો એમાં ટકાવારી કેટલી વધેલી છે અઢીસો ટકા અને છેલ્લું છે સી વસ્તુમાં કેટલી ટકાવારી વધી છે દોઢસો ટકા તમે બધા જ આવી રીતના કરીને એના જે મલ્ટીપ્લેક્સ કરીને આપણે એના જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ તો આવા જવાબ આવવાના છે અને તમે પણ ઉદાહરણના સ્વરૂપમાં ઘરે હોમવર્કમાં કરી શકો છો વર્કની સાથે સાથે તો આ બધાનો આપણે હવે ટકાવારીનો સરવાળો કરશું કારણ કે સરેરાશ કાઢવા માટે ત્રણેય વસ્તુના જે ચાલુ વર્ષમાં ટકાવારી પ્રમાણ છે એનો સરવાળો કરશું તો બસો અઢીસો અને એકસો પચાસ પ્લસ પ્લસ કરતાં આપણને કેટલા મળે છે છસો મળે છે વસ્તુ કેટલી હતી એક બે અને ત્રણ છસો અપોન કેટલું કરશું ત્રણ તો આપણને જવાબ મળશે કેટલો મળશે બસો મળશે તો મિત્રો અહીંયા આખા જ તમને કોષ્ટકના સ્વરૂપમાં જે વસ્તુ આપેલી છે સાદા ભાવાંકને લઈને એ હવે તમને યાદ અને ખ્યાલ પણ આવી ગયો છે સરેરાશ શું છે અને એની ટકાવારી પણ કઈ રીતના કામ કરે છે હવે એના માટે આપણે એની સમજૂતી લખી છે કે બે હજાર સાત થી બે હજાર તેર સુધી જે વસ્તુના સો રૂપિયા અહીંયા આપણે ટકાવારીને હવે થોડીક દૂર રાખી હવે આપણે રૂપિયાને લઈ કે સો રૂપિયા જેમને આપવા પડતા હતા તેના હવે આપણે કેટલા આપવા પડશે બસો રૂપિયા આપવા પડશે તો મિત્રો અહીંયાથી આપણે સાદા ભાવાંકના આ ખ્યાલથી આપણને શું મળે તો એક એનાથી તારણ મળે કે તેથી નાણાંની ખરીદશક્તિ ઘટી જશે કારણ કે કિંમતમાં શું થયેલો છે વધારો થયેલો છે અને કિંમતમાં વધે ત્યારે આપણે ખબર છે કે ખરીદ શક્તિમાં શું થાય છે ઘટાડો આવે છે અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે મૂલ્ય પણ શું થાય છે ઘટે છે તો નાણાંનું મૂલ્ય જ્યારે જોવું છે સાદા ભાવકના આધારે તો આપણે આવા ઉદાહરણ પરથી સરળતાથી જુદી જુદી વસ્તુના ભાવ કાઢી અને એના પરથી આપણે એના ભાવાંક વિશે એના મૂલ્ય મૂલ્ય વિશે પણ આપણે જાણી શકીએ છીએ તો સૌથી પેલી આ ઘટના હતી સાદો ભાવ સૂચકાંક હવે બીજી વાત કરશો આપણે ભારિત ભાવ સૂચન મિત્રો સાદો ભાવાંક એ શું હતો તો કે દરેક વસ્તુને ફરી અહીંયા થોડીક એની છે ઉપભોગની બધી વસ્તુઓને સમાન મહત્વ ગણીને આપણે શું કરતા હતા તો કે એની સરેરાશ કાઢતા હતા આપણે એક અલગ અલગ વસ્તુ નથી આપી કે એને અલગ રાખવાની બીને અલગ રાખવાની બધાને સરખી જ આપી કે આપણે જેટલું કરિયાણાની જરૂર એટલી શાકભાજીની જરૂર એટલા જ બધા બિલની જરૂર છે પરંતુ ખરેખર જીવનમાં બધા માટે આવું હોતું નથી સમાજની અંદર બે જુદા જુદા વર્ગ છે એમાં એક સૌથી એટલે કે ગરીબ વર્ગ છે એક સૌથી ઉપરનો અમીર વર્ગ છે અને મોટો ભાગ વચ્ચેનો જે છે છે એ મિડલ ક્લાસ તો આ વચ્ચેની તમને લાગે છે જરૂરિયાત એક સરખી હોય આ બધી વસ્તુને લઈને તો કે નથી તમે પણ ડિવાઈડ કરી શકો ને આરામથી આનાથી એક ઉદાહરણ ઉપરથી કહી શકીએ કે સાહેબ આ બધી વસ્તુ આપણા માટે સમાન મહત્વ નથી બધાયની જે છે એનું મહત્વ અલગ અલગ છે મિડલ ક્લાસ માટે બધા બિલિંગ મહત્વના હશે કારણ કે એના મોટ શોખ વધારે હશે મિડલ ક્લાસ માટે શાકભાજી અને આપણે કરિયાણાની વાત કરી એ મહત્વનું હશે અને ગરીબ વર્ગ માટે તો ત્રણમાંથી કદાચ ત્રણેયનું મહત્વ ઓછું હોઈ શકે તો આ મુદ્દાને લઈને જ એક અર્થશાસ્ત્રીઓના મનમાં પણ પ્રશ્ન હતા ને એના માટે જ એ ભારિત ભાવ સૂચક આંક છે એ આપવાનો પ્રયત્ન કર્યો હવે ભારિત ભાવ સૂચક આંકમાં શું કહે છે તો કે જુદી જુદી વસ્તુઓના

એ શોધવાથી જ આપણને સચોટ માહિતી મળી શકે છે તો અહીંયા જેમ આપણે પહેલું સાદા ભાવંકમાં જેમ શોધ્યું હતું એ જ રીતના અહીંયા પણ શોધવાનું છે અહીંયા માત્ર ભારને અનુરૂપ શોધવાનું છે એનું પણ સૂત્ર આપેલું છે કઈ રીતના કામ કરશે અને એની પણ ટકાવારી આપણે જોવાનો પ્રયત્ન કરશું તો સૌથી પહેલાં ક્રમાંક ઉપરની મુજબ જ છે વસ્તુ એ બી સી મેં તમને ડિવાઈડ કરી દીધી છે કરિયાણું છે શાકભાજી છે અને પેટ્રોલ ડીઝલ અને બાકીના ટોટલ જે બિલ છે ઇલેક્ટ્રિસિટી લઈ મોબાઈલ થઈ

તો એ મુજબ દરેકનો ભાર આપ્યો છે અને તમે જોવ છો કે જે વસ્તુ ખૂબ જરૂરી છે એનો ભાર કેવો છે વધુ છે જે વસ્તુની જરૂરિયાત ઓછી છે એમાં ભાર કેવો આપેલો છે ઓછો આપેલો છે હવે આધાર વર્ષના જે ભાવો હતા એ આપણે જોઈ ગયા હતા બે હતા ચાર હતા અને આઠ રૂપિયા હતા જુદા જુદા એના ભાવો આપણે નિર્ધારિત છે હવે એ ભાવને સૂચકાંક જ્યારે દર્શાવો છે એના ગુણ્યા શું કરશું ભાર કરશું પહેલા આપણે એનો સો ટકા જ લેતા હતા પણ જ્યારે ભારતમાં વાત કરશું તો એને ગુણ્યા એ જે કંઈ એના ભાર આપેલો હશે એની આધારે આપણે નક્કી કરશું તો સૌથી પહેલા ભાર જે એ વસ્તુ નહોતો એ ચાર હતો તો સો ગુણ્યા ચાર એટલે કેટલા કર્યા ચારસો ટકા બીજામાં ત્રણસો આવે છે અને ત્રીજામાં બસો આવે છે દરેકના વસ્તુ પાછળનો જે ભાર રહેલો છે એની ઉપર એની ટકાવારી પણ આપણે નીકળી શકે છે તો આ જ્યારે આપણે પ્લસ પ્લસ કરીને સરવાળો કર્યો ને ચાર પ્લસ ત્રણ પ્લસ બે એટલે કે નવ નવસો આપણે ટકાવારી મળે છે એને આપો આપણે ટોટલ હવે ભાર લેવાનો છે જો ગુણ્યા જે ભાર લીધો છે એમાં અહીંયા વસ્તુ પણ હવે ત્રણ નથી લેવાની પણ ભાર જેટલો છે એ લેશું ચાર plus ત્રણ plus બે એટલે કેટલા થશે નવ થશે ખાસ યાદ રાખજો ભારિત ભાગમાં કુલ વસ્તુ નથી લેવાના કુલ ભારની ગણતરી કરવાની છે તો અપોન આપણે નવ કર્યા તો જે ટકાવારી મળી એ કેટલી મળી સો મળી આપણને એ વસ્તુ આપણે હવે ચાલુ વર્ષ ઉપર જઈએ બે હજાર તેર માં કે ચાલુ વર્ષમાં શું એ ઘટના બનેલી છે તો ચાલુ વર્ષમાં આપણે જોયું તો ઉપર એમ કિંમતમાં શું થયેલો છે વધારો થયેલો છે હવે અહીંયા જ્યારે આપણે વાત કરશું બસો ગુણ્યા ચાર જે આપણને ઉપર પણ એ મળેલો જ હતો જવાબ કેવી રીતના મળ્યો હતો એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરેલું છે એટલે તમને આઈડિયો આવી ગયો હશે હવે એને માત્ર આપણે ગુણાકાર જ કરવાનો છે ભાર સાથે તો પહેલાંમાં આઠસો આવે છે બીજી જે બી વસ્તુઓથી કરિયાણામાં સાતસો પચાસ ભાર આવે છે અને ત્રીજું પેટ્રોલ ડીઝલ અને ટોટલી કુટુંબના બિલની વાત કરીએ તેમાં કેટલું આવે છે ત્રણસો ભાર આવે છે તો દરેક વસ્તુને લઈ અને એની ભારની ટકાવારી છે ચાલુ વર્ષમાં કેવી છે જુદી જુદી જોવા મળે છે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે છે આપણે કુલ સંખ્યા દર્શાવીએ તો કેટલી છે નવ છે તો આને જ્યારે અપોન આટલા કરશું તો આપણને જવાબ કેવો મળશે બસો પાંચ પોઈન્ટ પાંચ મિત્રો હવે અહીંયા જે જવાબ મળી ગયો ભાર મુજબ કે મનુષ્યના જીવન મુજબ એની જુદી જુદી વસ્તુ ઉપર એનું કંઈક ને કંઈક મંતવ્ય રહેલું હોય છે કારણ કે એ પોતાની જરૂરિયાત હોય છે તો સાદો અને ભારિત ભાવંક આ બંનેનું જ્યારે આપણે સામ્યતા અથવા તો એનું નિરૂપણ કરીએ તો જોવા મળ્યું કે આમાં કેટલો ભાવ નીકળતો હતો બસો અહીંયા કેટલો હોય તો બસો ને પાંચ તો આમાં પાંચ ટકાનો વધારો થાય છે તો સામે જે વસ્તુનું જેમાં વધારે ભાર રહેલો છે એનું પણ આપણને નિરૂપણ થયું કે આ વસ્તુ પાછળ આપણા વધારે આની પાછળ ખર્ચે જેની જરૂરિયાત ઓછી છે એની પાછળનો ખર્ચ કેવો છે ઓછો છે તો સાચો ભાવાંક છે એ પ્રાપ્ત થઈ શકે ભાવાંક છે એ કેવો છે પહેલાં કરતાં વધુ છે પરંતુ એનાથી જીવન જરૂરિયાત જે વસ્તુ છે માણસની સૌથી પહેલી ટોચની જે જરૂરિયાત છે એ આના દ્વારા જ પૂરી પડવાની છે તો આ બંને પ્રકારો આપવા પાછળનું રીઝન આ જ છે કે જેના દ્વારા સાદો ભાવાંક પણ શોધી શકાય અને ભારિત ભાવાંક પણ શોધી શકાય છે તો મિત્રો ભાવ સૂચક પદ્ધતિઓ આપણે જુદી જુદી જોઈ ગયા હવે આપણે છેલ્લા આગળના ટોપિકમાં એના સમગ્ર મૂલ્યાંકન વિશે ચર્ચા કરશું તો મિત્રો હવે આપણે ભાવ સૂચક આંકની પદ્ધતિ જોઈ ગયા બાદ એના મૂલ્યાંકન વિશે ચર્ચા કરીએ કે ભાવ સૂચક આંકનું મૂલ્યાંકનમાં એના કેટલાક ફાયદાઓ પણ રહેલા છે અને કેટલીક મર્યાદાઓ પણ છે કારણ કે જ્યારે આપણે સિદ્ધાંત જોતા હતા ત્યારે જ એમ લાગતું હતું કે થોડીક એની મર્યાદાઓ હોઈ શકે છે પરંતુ આપણે ફાયદાઓ પણ એના ઘણા બધા આપી શકીએ છીએ જે અહીંયા આખી જ લાઈન આપણે કરેલી છે તો જુદા જુદા ફાયદાને લઈને આપણે એમની સૌથી પહેલાં ચર્ચા કરીએ તો સૌથી પહેલો જ ફાયદો શું થાય તો કે ભાવ સપાટીની વધઘટ જાણી શકાય છે આપણે દરેક જે ખ્યાલનો પરિચય મેળવ્યો ને મિત્રો એમાં ચાલુ વર્ષના હોય અને આધાર વર્ષના એ ભાવોની જે વધઘટ થઈ છે એને આપણે જાણી શકીએ છીએ તો ઘણા એને એવું પણ થાય કે સાહેબ આ વધઘટ તો આપણે એમ પણ જાણી શકીએ છે પણ ભાવ સૂચક દ્વારા શું થાય છે તો કે એના ચોક્કસ આંકડાઓ પ્રાપ્ત થાય છે અને એની ચોક્કસ જે ભાવ સપાટીની જે વધઘટ હોય છે એની પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે તો પહેલો પોઈન્ટ એ બીજો મુદ્દો શું છે કે નાણાંના મૂલ્યોમાં થતો ફેરફાર પણ આપણે જાણી શકીએ છીએ હવે ભાવની સપાટી છે એ સીધો જ નાણાંના મૂલ્યો ઉપર પણ શું કરે છે અસર કરે છે અને કેવી રીતના અસર કરે છે ખરીદ શક્તિ દ્વારા તો અહીંયા ખરીદશક્તિ જો વધુ હશે તો નાણાંનું મૂલ્ય વધુ હશે ખરીદશક્તિમાં જ્યારે ઘટાડો થશે ત્યારે નાણાંના મૂલ્યમાં પણ શું આવશે ઘટાડો આવશે તો એ માહિતીથી પણ આપણે વાકેફ થઈ શકીએ છીએ કે નાણાંનું મૂલ્ય છે એને ચોક્કસ દિશામાં આપણે એને જાણી શકવામાં મદદરૂપ બને છે ત્રીજું છે જીવન ધોરણની સપાટી જાણી શકાય છે આમ તો આપણે જીવન ધોરણને લઈ અને એચડીઆઈમાં પણ એની રજૂઆત કરતા જ હોય છે પરંતુ આ ભાવ સૂચકાંક દ્વારા પણ જ્યારે દેશની પરિસ્થિતિ બદલાય છે ત્યારે એના જીવન ધોરણમાં શું ફેરફાર થયેલો છે તેના વિશે સચોટ માહિતી પ્રાપ્ત કરી શકે છે કારણ કે જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ કયા વર્ગ પાછળ કેને કેટલો જે ખર્ચ છે એ વસ્તુઓ પાછળ કરી શકે છે એ દરેક માહિતી લઈ અને જુદા જુદા દેશને લઈને જુદા જુદા સમાજના વર્ગને લઈને એની જે સપાટીઓ છે એ જાણી શકે છે ત્યાર પછી છે કે નાણાકીય નીતિ નક્કી કરવામાં ઉપયોગી બને છે હવે દેશમાં નાણાકીય નીતિ આપણે અગાઉના જુદા જુદા ટોપિકમાં જોઈ ગયા છે મિત્રો કે આ નાણાકીય નીતિ છે કોના દ્વારા ઘડવામાં આવતી હોય છે દેશની મધ્યસ્થ બેંક માટે અને મધ્યસ્થ બેંક શું કામ નાણાકીય નીતિ ઘડતી હોય છે તો કે જુદા જુદા સમયમાં તેજી અને ફુગાવાને ડામવા માટે આ નીતિ અમલમાં મૂકતા હોય છે તો એના માટે પણ આ ભાવસૂચક આજ છે એ ખૂબ મહત્વનો સાબિત થાય છે વેતન નીતિ નક્કી કરવામાં ઉપયોગી બને છે હવે વેતન નીતિ છે એ ક્યારે વધારો કરવો કે ક્યારે ઘટાડો કરવો એ નાણાંના મૂલ્ય ઉપર જ આધારિત છે અને આના માટે થઈ અને આજે ઘણા બધા કર્મચારીઓ હોય છે જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે એને આપણે જોતા હોય છે કે એક મોંઘવારી ભથ્થું છે એ આપવામાં આવતું હોય છે હવે એ મોંઘવારી ભથ્થું આપણે ન્યૂઝમાં તો જોતા હોય છે કે આનો વધારો કે ઘટાડો થતો હોય છે એ વધારો ઘટાડો દર મહિનાના જે ભાવ સૂચક આંકડાઓ આવે છે એના આધારે નક્કી કરી અને જો એમાં મોટો કાંઈ વધારો થયેલો હોય તો આ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે તો કે એના જે પગારના વધારો હોય છે એમાં મોંઘવારી ભથ્થું હોય છે એમાં વધારો ઘટાડો શક્ય બનાવે છે તો વેતન નીતિ નક્કી કરવામાં પણ સરકારને છે એ ભાવ એ મદદરૂપ બને છે અને છેલ્લું છે કર નીતિ ઘડવામાં ઉપયોગી બને છે વ્યક્તિની જેમ જેમ સમાજમાં આગળ જ સમાજમાં જેમ વ્યક્તિ પોતાના જીવન ધોરણમાં બદલાવ લાવે છે તેમ તેમ મોજશોકની વસ્તુ તરફ એનું જીવન છે ડાયવર્ટ થતું જાય છે જેમ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી સૌથી પહેલી જરૂરિયાત શું હતી રોટી કપડાં મકાન સિત્તેર સુધી આપણે રોટી છે એ સંપૂર્ણ મેળવી લીધી ત્યાર પછી બે હજાર સુધીમાં આપણે મકાન પણ અને કપડાં પણ મેળવી લીધા સરખા એટલે હવે જે આગળનો સમય આવે છે એમાં મોજ શોખની વસ્તુ છે એ નિર્ભરિત છે તો સરકાર વિચારે કે જ્યારે પ્રાથમિક વસ્તુ છે પ્રાથમિક જરૂરિયાત છે એ લોકોની પૂરી થઈ ગઈ તો એના ઉપર ઓછા ટેક્સ રાખો મોજ શોખની જે વસ્તુની જરૂરિયાત છે એના ઉપર એના ટેક્સ છે સ્લેબ એ વધારે રાખો જેમ કે આપણે જીએસટીમાં પણ આવવું છે પ્રાથમિક વસ્તુમાં પાંચ અને બાર ટકા છે જ્યારે મોજ શોખની વસ્તુ પર સરકારે અઢાર અને છે એ રાખેલો છે તો આ કેવી રીતના નક્કી કરવામાં આવ્યો તો એના આધાર પણ આપણે ભાવ સૂચક એના મૂલ્યાંકનમાં આ નીતિઓ નક્કી કરવામાં સરકારને મદદરૂપ બને છે તો મિત્રો જ્યારે પણ આપણે એના ફાયદાઓ જોવા જઈએ તો આપણને ઘણા બધા ફાયદાઓ સામે આવ્યા કે ભાવ સૂચક આંકના ફાયદાઓ છે આપણને જોવા મળી શકે છે પરંતુ એની સાથે સાથે કેટલીક મર્યાદાઓ છે મર્યાદાઓ શું હોઈ શકે તો કે સૌથી પહેલી છે કે ભાવ સૂચકાંકનું ક્ષેત્ર પણ છે ને એ મર્યાદિત છે આપણે અર્થતંત્રમાં દરેક વસ્તુનું જે સૂચક મૂલ્યાંકન શોધતા હોય છે તે દરેક વસ્તુના ક્રાઇટેરિયા હોય છે એની બહાર એ સૂચકાંક ક્યાંય કામ આવશે નહીં જેમ કે માની લ્યો છૂટક ભાવાંક છે તો કરિયાણું છે શાકભાજી છે એ છૂટક ભાવાંકની અંદર એનું નિરૂપણ થતું હોય છે તો એ બીજી જગ્યાએ કામ નહીં આવે અથવા તો માની લ્યો શ્રમિકને વેતન કેટલું આપવું એનો ભાવાંક શોધ્યો હોય એ વકીલના વેતન દરમાં મદદરૂપ નહીં બને તો આવી જુદી જુદી એની મર્યાદાઓમાં આવી શકે કે એનું ક્ષેત્રફળ છે મર્યાદિત શું કામ છે એના માટે પણ આપણે સમજણ આપી આંતરરાષ્ટ્રીય તુલના છે એ તો હંમેશા અસંભવિત હોય જ છે કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે એની જે ભૌતિક સુખ સગવડની જરૂરિયાત હોય છે એ જુદી જુદી હોય છે વિકાસ કરતા દેશ માટે પ્રાથમિક જરૂરિયાતને મહત્વ આપવામાં આવતું હોય છે જ્યારે વિકસિત રાષ્ટ્રોમાં મોજ શોખની વસ્તુઓ પર વધારે ભારણ હોય છે તો આ બે દેશની જ્યારે આપણે તુલના કરીએ છીએ ત્યારે ભાવ સૂચક આંક છે યોગ્ય ન આવી શકે ત્યારબાદ છે સમયના પરિવર્તન સાથે ઉપભોગમાં પણ પરિવર્તન ઓગણીસો સિત્તેરમાં માણસની જે જરૂરિયાત હતી એ બે વર્ષમાં પોતા પોતે આપણે શું થઈ ગઈ સંપૂર્ણ બદલાઈ ગઈ છે એ બે હજારથી બે હજાર વીસ સુધી આપણે પહોંચતા પહોંચતા એમાં પણ આપણી જરૂરિયાતમાં શું થયેલો છે ફેરફાર થયેલો છે તો આપણે જે પાયાના વર્ષ તરીકે લેતા હતા ઓગણીસો એકસઠથી લઈ અને છેલ્લા બે હજાર બાર સુધીના આંકડા તો અમુક સમય પછી લોકો ઉપભોગ કરવાનું બંધ કરી દે અથવા તો ઉપભોગની જે પસંદ છે એમાં મોટો બદલાવ આવી શકતો હોય છે તો આના કારણે પણ જે અગાઉનું સૂચકાંક છે એ વસ્તુ ઉપર કાઢવામાં આવે તો એના આંકડાઓ સાચા ન હોઈ શકે અવાસ્તવિક આંકડાઓ આપણે જે માહિતી પ્રાપ્ત કરી છે એ વાંકડાઓ કેવી છે એ રીતે ક્યાંક ને ક્યાંકથી આપણે શોધીને લાવ્યા છે જેમ કે છૂટક બજારના આંકડાઓ આપણે ઝડપથી ન શોધી શકીએ તો આપણે ક્યાંથી લઈ આવીએ છીએ જથાબંધ આંકડાઓ તો જથ્થાબંધના વસ્તુના જે આંકડાઓ અને છૂટક બજારમાં જે આંકડાઓ હોય છે એમાં મોટો તફાવત હોય છે અને આવા જો આંકડાઓ આવે તો એ કેવા બની જાય છે અવાસ્તવિક કારણ કે સાચું મૂલ્યાંકન એનું આપણે કરી શકતા નથી ત્યારબાઈ છે રેસનિંગના ભાવો છે એની સાથેની તુલના અર્થિંગ છે જો રેસનિંગ એટલે શું સરકાર દ્વારા છે એ અમુક ભાવો સ્થિર નક્કી કરવામાં આવેલા હોય ત્યારે તો રેસનિંગ કરી અને સરકાર છે ભાવો ઘટાડે ત્યારે એના નાણાંનું મૂલ્ય કદાચ વધારે આવી શકે છે એ વર્ષમાં પણ હકીકતમાં એવું નથી કારણ કે સરકારે એને રેસનિંગ કરીનેના ભાવો શું કરેલા છે નિર્ધારિત કર્યા છે તો જ્યારે જ્યારે આવા સમયમાં રેસ્ટલિંગ કરેલું હોય સરકાર દ્વારા ભાવોને લઈને તો ત્યારે પણ એ સાચો ભાવ સૂચકાંક છે આપણે પ્રાપ્ત થઈ શકે નહીં અને છેલ્લું છે ભાર છે એ મનસ્વી રીતે નક્કી કરવામાં આવેલો છે જે આપણે ભારિત ભાવની વાત કરી હતી ને મિત્રો હવે એમાં ભાર તો આપણે નક્કી કર્યું કે કઈ વસ્તુ પાછળ કેટલો ભાર આપવો આપણે શાકભાજી ઉપર ભારાંક છે વધારે આપ્યો પરંતુ માની લ્યો જે ધનિક વર્ગના લોકો છે એના માટે કદાચ એ ભાર વધારે ન હોય કારણ કે એનો તો બહુ નાનો હિસ્સો છે નાણાંનો એ એની પાછળ ખર્ચાતો હોય છે તો આવા જુદા જુદા વર્ગને લઈને જ્યારે આપણે એના ભારાંક કાઢીએ છીએ તો એ ભારાંક હશે એ કેવા હશે મનસ્વી રીતના આપણે ખુદ જ નક્કી કરી રહ્યા હશે કે આ વસ્તુ પાછળ આગલી નાણાંની જે છે એ ખર્ચાવાની ગ્રાહકની શક્યતા રહેલી છે પણ આવું હકીકત રિયલમાં હોતું નથી જુદા જુદા વર્ગને લઈને એ જુદી જુદી માન્યતાઓ હોય છે તો મિત્રો અહીંયા એના કેટલાક ફાયદાઓ છે તો એની સામે કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે પરંતુ આપણે કહી શકીએ કે અર્થતંત્રમાં સરકારને બેંકને અને લોકોને બધાને સમજવા માટે પછી ભાવ વધારો હોય ભાવ સપાટી વધારે હોય અને એના દ્વારા મૂલ્યમાં કેટલો બધો વધારો ઘટાડો થયો છે આ બધી જ માહિતીની જાણકારી છે એ ભાવ દ્વારા પ્રાપ્ત થાય છે તો આજના ટોપિકમાં આપણે સમગ્ર ભાવ સૂચક પદ્ધતિ છે એને આવરી લીધી છે તમારા માટે ખૂબ મહત્વનો મુદ્દો છે અને બધા જ મુદ્દાઓ પણ હવે તમને સમજાઈ ગયા છે તો હવે જ્યારે પણ આપણે મળશું ત્યારે એક નવા જ ટોપિકની ચર્ચા કરશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત